सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवान की जय श्री हरि कृष्ण महाराज की श्री घनश्याम महाराज की जय बधाई भक्तों ने थी जय स्वामीनारायण वाला भक्तों सदगुरु निष्कुळानंद स्वामी एमना रचित काव्य की अंदर छेल्ले आपणे हृदय प्रकाश ग्रंथनी कथानु श्रवण कर्यु સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી એટલે મુમુક્ષુની સમજણ ઘડવા માટેની બહુ મોટી ઔષધિ આપવાવાળા સદગુરુ આપણા સર્વની સમજણને સ્વામી હોય એનાથી વધારે છે અને સાથોસાથ એ સમજણને જેવી જોઈએ એ પ્રમાણેની સમયે સમયે ઉપયોગ ક્યાં કેવી રીતે કરવો એ પણ સ્વામી પ્રેક્ટિકલ રીતે શીખવાડે છે. સ્વામીના ગ્રંથો થિયરીકલ લખાયેલા છે પણ પ્રેક્ટિકલ રીતે આપણને પડે પડે બધી જગ્યાએ કામ લાગે એવા ગ્રંથો સ્વામીએ લખ્યા છે. બહુ નેચરલ ભાષામાં, બહુ નેચરલ શૈલીથી સ્વામીએ સહજ રીતે ગામડાના અભણ વ્યક્તિને પણ સમજાઈ જાય એવી શુદ્ધ ગુજરાતી ભાષામાં સ્વામીએ આ ગ્રંથો લખેલા છે. એમાંનો ગ્રંથ છે ધીરજ આખ્યાન. જે સ્વામીએ ધીરજ આખ્યાન ગ્રંથને રચ્યો છે, આ ગ્રંથને રચવા પાછળનો સ્વામીનો અભિપ્રાય એવો જણાય છે કે આ પૃથ્વી લોક ઉપર રહેતા આપણે સર્વે મુમુક્ષુઓ, મનુષ્ય દેહ આપણને ભગવાને કૃપાએ કરીને દીધો છે, આ પૃથ્વી ઉપરના તમામ વ્યક્તિઓને સુખ અને દુઃખ બે વચ્ચેથી પસાર થવાનું હોય છે, એની અંદર સ્થિરમતી રહે, એના સ્થિરમતી ભગવાન મારે, સ્થિરમતી ભગવાનના નિશ્ચય મારે, સ્થિરમતી સત્પુરુષ મારે, સ્થિરમતી આ સત્સંગ મારે, એને અર્થે સ્વામી આ ધીરજ આખ્યાન ગ્રંથ લખેલો છે. આ ગ્રંથની અંદર એવા ભક્તો છે જે પરોક્ષમાં થઈ ગયા છે, જેને પરોક્ષ અવતારોની પ્રાપ્તિ કે એ પૂર્વે અવતારો થયા એને ભજતા હતા, એના જીવનની અંદર જે કાંઈ દુઃખ આવ્યું અને એ દુઃખ દરમિયાન એને જે ધીરજ રાખી, દુઃખનો સમય એને જે પસાર કર્યો ભગવાનના નિષ્ઠાએ કરીને, ભગવાનના સંતના બળે કરીને, પોતે જે કાંઈ સમજણ ભગવાનને સંત થકી શાસ્ત્ર થકી મેળવી છે, સમજણ ઉપર સ્થિર રહીને એવી ધીરજ જેને જેને રાખી છે એવા ભક્તોના આખ્યાનો આવશે. આની અંદર 21 જેટલા પૂર્વે થઈ ગયેલા ભક્તો એના આખ્યાનો છે. આ ગ્રંથની અંદર 64 કડવાઓ છે, 16 પદ છે, 770 ચરણ છે. 1899ની સાલમાં ગઢપુર આ ગ્રંથની રચના પૂર્ણ થયેલી છે એવો આ ધીરજ આખ્યાન ગ્રંથ. ભગવાને પોતે એવી પ્રતિજ્ઞા કરેલી છે કે હું જેના ઉપર મારી અસાધારણ કૃપા કરવા ઈચ્છું છું એની તમામ સંપત્તિ હરી લઉં છું,
એના સગા સ્નેહીનો વિયોગ કરાવું છું, જેની ઉપર કૃપા કરવા ઈચ્છું ને એને આટલું કરું, તેથી મારો ભક્ત દુઃખી થાય છે. સદા ભવતી દુઃખીતઃ, એ સદા દુઃખી થાય છે. પરંતુ તેન દુઃખેન સંતપ્તો યદિ મામન પરિત્યજેત, જો એ એવા દુઃખમાં પણ જો મને છોડી દેતો નથી તો હું તેના ઉપર એવો કૃપા પ્રસાદ વર્ષાવું છું, તમ પ્રસાદમ કરિષ્યામી યહ સુરેરપી દુર્લભ, દેવોને પણ મહા દુર્લભ એવી કૃપા એની ઉપર કરું છું, જેની ઉપર કૃપા કરું છું એની તમામ સંપત્તિ હરી લઉં છું. આ ગ્રંથની અંદર થોડી આપણી સમજણથી થોડું ઓપોઝિટ આવશે. આપણને જ્યારે સંપત્તિની પ્રાપ્તિ થાય છે ત્યારે આપણે એને ભગવાનની કૃપા માનીએ છીએ. આ ગ્રંથ આપત્તિની જ્યારે પ્રાપ્તિ થાય છે એને ભગવાનની કૃપા માનતા શીખવાડશે. કારણ કે ભગવાનનો નિર્ણય એ છે કે જેને પ્રેમાનંદ સ્વામીની માગણી છે, તુમ બિના તુમ મોહે ઓર ન દઈયો, જ્યારે ભગવાન સિવાય બીજું કશું જ જોતું નથી ત્યારે ભગવાન સિવાયનું જે આપણને મળેલું છે એને ભગવાન જ્યારે આપણાથી દૂર કરે તો જ ભગવાન એકલા આપણને મળે. જ્યાં સુધી ભગવાન સહિત બધું મળેલું છે તો તુમ બિના તુમ મોહે ઓર ન દઈયો એ પંક્તિ સાર્થક નથી થતી. ભગવાન સિવાયનું બીજું કાંઈ નથી જોતું એનો અર્થ એ થાય છે કે બીજું હોય તો ભગવાનને હરવું પડે, પછી ભગવાન એકલા રહે. અને જો દુઃખી વ્યક્તિ હંમેશા એવું કહેતો હોય કે મારા તો કોણ છે, ભગવાન છે, હું તો ભગવાન ભરોસે જીવું છું. દુઃખી એવા જ હોય જે ભગવાનનો ભક્ત હોય અને દુઃખી હોય, બે હોય, ભગવાનનો ભક્ત હોય અને દુઃખી હોય, એ કહે છે મારે ભગવાનનો આશરો, મહારાજ જે કરે એ, મહારાજ ઉપર છોડ્યું છે. આપણે બધાય ભગવાનના ભક્તો છીએ તો આપણને જ્યારે કોઈ આપત્તિ આવે ત્યારે આપણા મોઢામાંથી શબ્દ શું નીકળે છે, મહારાજ પર છોડ્યું છે, મહારાજ જેમ કરશે એમ, મહારાજને કરવાનું છે. જોયું તો એવી સમજણ દુઃખની અંદર સદાય રહે, કારણ કે વ્યક્તિની સમજણ ગમે એટલી સારી હોય છે પરંતુ જ્યારે અતિશય સુખ અને અતિશય દુઃખ બેની પ્રાપ્તિ જ્યારે થાય છે, અતિ સંપત્તિ ને અતિ આપત્તિ, ત્યારે સમજણ ચૂથાય છે, ત્યારે એની ધીરજ છે ને એ ધીરજ ગુમાવાય છે. એ ધીરજ સારી રીતે રહે એના માટે સ્વામી આ ધીરજ આખ્યાન ગ્રંથ લખ્યો છે. તો સ્વામીના ચરણોમાં વંદન કરી, ભગવાન શ્રીહરિના ચરણોમાં વંદન કરી, પૂજ્યપાદ ગુરુજી જેવી ધીરજની મૂર્તિ સમાન આજે જેનું જીવન પ્રેક્ટિકલ આપણને દર્શન આપે કે જેની અંદર અપાર ધીરજ સમાયેલી છે, આ ધીરજ આખ્યાન ગ્રંથની અંદર આજે આખું આખ્યાન લખવું હોય તો લખી શકાય એવા સર્વશ્રેષ્ઠ સદગુરુની પ્રાપ્તિ આપણને થઈ છે એવા પૂજ્યપાદ ગુરુજીના ચરણમાં વંદન કરી. જે ભગવાનના સંતો ભક્તો પડે પડે ધીરજ રાખે છે, આપણી નજરમાં ક્યારેક આવતું હશે અને નહીં પણ આવતું હોય એવા વર્તમાન કાળે ધીરજ ધારીને રહેલા એવા સંતો ભક્તો એના ચરણોમાં વંદન કરી, ધીરજ આખ્યાન ગ્રંથ એને સારી રીતે સ્વામીએ જે અભિપ્રાયથી લખ્યો છે, સ્વામીએ જે આશયથી લખ્યો છે, સ્વામીના હૃદયનો જે અભિપ્રાય છે એને થોડો ઘણો મહારાજ, પૂજ્ય સ્વામી, પૂજ્ય ગુરુજી, પૂજ્ય સંતો ભક્તો એની કૃપાથી આપણે યથાશક્તિ સમજવા માટેનો પ્રયત્ન કરીશું. શ્રી નિષ્કુળાનંદ સ્વામી રચિત કાવ્ય સંગ્રહ ધીરજ આખ્યાન કડવું એક. સુખના સિંધુ શ્રી સહજાનંદજી, જગ જીવન કહીએ જગ વંદજી, શરણાગત ના સદા સુખ કંદજી, પરમ સ્નેહી છે પરમા નંદજી, પરમ સ્નેહી સંત જનના છે ગણા હે તો ગણ શ્યામ,
દાસના દોષ ટાળવા રહે છે તૈયાર આઠું જામ, અનેક વિઘ્નથી લે ઉગારી કરી પાડે પાડે પ્રતિપાડ, પર દુઃખ દેખી નવ શકે એવા છે જો દીન દયાળ. સ્વામી કે છે સુખના સિંધુ શ્રી સહજાનંદજી, જે સુખના સિંધુ છે એવા સહજાનંદ સ્વામી, જગ જીવન કહીએ જગવંદજી, જે જગનું જીવન છે અને સમગ્ર જગતને વંદનીય છે, શરણાગતના સદા સુખ કંદજી, જે શરણાગત છે એને સદાય સુખને દેવાવાળા છે, શરણાગતના સુખનું જે મૂળ છે પરમ સ્નેહી પરમાનંદજી, જે પરમ હેતના કરવાવાળા છે, પરમ આનંદના દેવાવાળા છે એવા પરમાનંદ, એવા પરમ સ્નેહી સંતજનના છે ગના હેતુ ઘનશ્યામ, દાસના દોષ ટાળવા રહે છે તૈયાર આઠું જામ. જે પોતાના દાસના દોષને ટાળવા માટે આઠે પહોર તૈયાર રહે છે. અહીં આગળ દુઃખને ટાળવાની વાતો આવશે, દુઃખને સહન કરવાની વાતો આવશે, દોષની વાતો હૃદય પ્રકાશની અંદર આગળ સ્વામીએ કરી લીધેલી છે. પણ દોષને ટાળવા માટે ભગવાન અખંડ તૈયાર આઠું જામ છે. પોતાના દાસના દોષને શ્રીજી મહારાજને ટાળવો છે અને દોષને ટાળવા માટે ઔષધ ઘણા બધા પ્રકારના કરે છે. એ દોષને ટાળવા માટેનું એક ઔષધ છે દુઃખ. દુઃખ આપવાથી એ દોષ ટળે છે. સારું જમવાનું ભાવતું હોય, સારું સારું ખાવાનું જોતું હોય, રોજ મરચું જોતું હોય, પણ એસિડિટી એટલી ભયાનક કરી દે તો મરચું ખવાય નહીં. મરચું ન ખવાય, મરચાની જે આસક્તિ એને છોડાવવાનું કાર્ય કરવા માટે એસિડિટી રૂપી મહાભયંકર દુઃખ આપે તો મરચાની આસક્તિ હોય તો છૂટી જાય. ઘણા લોકો તમે સમાજમાં જોશો અને ભગવાનના ભક્ત પણ આપણને એવા દેખાય કે બહુ મરચા જમતા હોય, પછી સમયાંતરે કે આવે નહીં, આવે તો છે ને એસિડિટી બહુ થઈ જાય છે, અલ્સર થવાની તૈયારી છે, ડૉક્ટરે ના પાડી છે, પછી બહુ તકલીફ થઈ જાય છે. તકલીફના દેનારા કોણ છે? મારી મરજી વિના તરણું ન તોડાય. મહારાજ કે તને એની આસક્તિ છોડાવી હતી એના માટે આ રોગ દીધો. જગતના જીવને જે રોગ મળે છે એના કર્મ પ્રમાણે મળે છે. ભગવાનના ભક્તને જે રોગ મળે છે, દુઃખ મળે છે, ભગવાન સ્વયં પ્રેરણા કરે છે. કાળ કર્મ માયા એની ઉપર હુકમ નથી કરતા. ભગવાન સ્વયં પોતાના ભક્તના દોષને ટાળવા માટે દયાએ કરીને દુઃખનું સર્જન કરે છે અને એવા દુઃખમાં જે ધીરજ રાખે એને પછી ભગવાન વશ થાય છે. એ આ ગ્રંથની અંદર આપણને આગળ જતા એવા ભગવાનના ભક્તોના આખ્યાન સાંભળતા સમજણ મળશે. પરમ સ્નેહી છે દાસના દોષ ટાળવા રહે છે તૈયાર આઠું જામ. આઠે પોર ભગવાનને એક જ ઈશક છે કે જે મારો થયો એના દોષ મારે ટાળવા છે, કારણ કે એને મારે શાશ્વત સુખનો અધિકારી કરવો છે. મારે એને કેવો સુખ્યો કરવો છે તો ભગવાન વચનામૃત અંત્યના 13માં એવો શબ્દ પ્રયોગ કરે છે કે જે ભગવાનને સુખે સુખ્યો થયો. ભગવાનના સુખે સુખ્યો થયો, વર્તાલનું 16મું વચનામૃત ભગવાનના સુખે સુખ્યો થયો. ભગવાનને આપણને સુખ આપવું છે, પણ કયું સુખ આપવું છે? તે પોતાનું જે સુખ છે એ જ દેવું છે. પોતાના સુખે કરીને આપણને સુખિયા કરવા છે. જે બીજા સુખે કરીને આપણે સુખિયા છીએ એમાં ભગવાનને દુઃખ દેખાડવું છે અને પોતાના સુખમાં જ શાશ્વત સુખ છે એ સુખને મનાવવું છે. એ મનાવવા માટે પ્રભુ દયાએ કરીને દુઃખનું સર્જન, દુઃખનો પ્રયોગ, દુઃખરૂપી ઔષધ, દુઃખરૂપી ઇન્જેક્શન આપણને આપે છે. અહીં આગળ કહે છે દાસના દોષ ટાળવા રહે છે તૈયાર આઠું જામ. મહારાજ મધ્યના 45મા વચનોદમાં કહે છે તમે સર્વે અમારા છો, તમે સર્વે અમારા કહેવાવ છો, અમારા કહેવાવ છો,
તો અમારે તમારામાં તલ માત્ર કસર રહેવા દેવી નથી. આઠું જામ હવે તલ માત્ર કસર નથી રહેવા દેવી, એ આપણા દોષ ટાળવા છે. એટલે તો મહારાજ કહે છે તમે અમારા કહેવાઓ છો એટલે અમારે આવું કરવું છે. પર દુઃખ અનેક વિઘ્નથી લીએ ઉગારી, કરે પડે પડે પ્રતિપાળ. અનેક વિઘ્નોથી ભગવાન ઉગારી લે છે, પડે પડે પ્રતિપાળ કરે છે. પર દુઃખ દેખી નવ શકે એવા છે જો દીન દયાળ. પોતાના ભક્તના દુઃખને જોઈ નથી શકતા એવા ભગવાન છે. તો પછી દુઃખ દેવું જ ના જોઈએ ને? ના, દુઃખ તો દેશે, ભગવાન જોઈ નથી શકતા, એને ટાળવાના તૈયારીમાં રહે છે. પણ ભગવાન દુઃખ ત્યારે ટાળે છે કે પેલો દોષ ટળી જાય ને, એટલે ભગવાન કે આવે મારો ભગત ચોખ્ખો થઈ ગયો એટલે દુઃખ ટાળી નાખે. પેલો દોષ જ્યાં સુધી ટળે નહીં ત્યાં સુધી દુઃખ દે, અને પછી દોષ ટળી જાય એટલે દુઃખ ના દે. દુઃખ ભગવાન જે કાંઈ દે છે એ દયાએ કરીને જ દે છે. નિજ દાસને દુશ્મન જન ઘડીએ ઘડીએ ગાત કરે ગણી, ક્ષણો ક્ષણો એ ખબર ખરી રાખે છે હરી તે હતની. પોતાના દાસને ઘડીએ ઘડીએ જે દુશ્મન લોકો છે એને હેરાન કરે છે. આ લોકની અંદર દુશ્મન હોય એ હેરાન કરે છે, બીજું ભગવાનના ભક્તને એના અંતઃશત્રુ છે એ પણ દુશ્મન છે એ લોકો પણ હેરાન કરે છે. એ ઘડીએ ઘડીએ ઘાત કરે છે, ક્ષણે ક્ષણે એ લોકો ઘાત કરીને ભગવાનના ભક્તને પીડે છે. ભગવાન એની ખબર રાખે છે, ભગવાનને ખબર છે કે મારે આ દુશ્મનો થકી મારા ભક્તની રક્ષા કરવાની છે. પણ ભગવાને રક્ષા દુઃખ આપીને દુઃખ પ્રેરીને પછી ભગવાન રક્ષાની અંદર જોડાય છે અને જે ઘાતકી છે એને મારે છે અને પોતાના ભક્તની રક્ષાને કરે છે. ભક્તએ તો હંમેશા એટલું જ અનુભવવાનું છે મારા તમામ શ્વાસોનું સર્જન મારા મહારાજ કરે છે, મારા તમામ શ્વાસો દ્વારા થતી ક્રિયાનું સર્જન મહારાજ કરે છે, અને મહારાજને ગમે એવું જ મારે રહેવું ને કરવું એ મારી ફરજ છે, અને છતાં પણ જે દુઃખ આવે એને મહારાજનો પ્રસાદ જાણીને પી જવું એ મારી સમજણ છે. આવી રીતે ભગવાનનો ભક્ત જ્યારે જીવે છે ત્યારે સદાય દુઃખમાં પણ એને સુખની અનુભૂતિ થાય છે. એવા ભક્તોના આખ્યાનો આવશે જે દુઃખને સાંભળતા આપણા રૂવાડા ઊભા થઈ જશે. એ દુઃખને આપણે શ્રવણ કરીશું ત્યારે આપણને એમ થશે કે મહારાજે હજુ આપણું આવું પેપર તો લીધું જ નથી, મહારાજે આપણને આવું પેપર લીધું જ નથી. આપણે જેને આપણે એવું માનીએ છીએ કે હું સહન કરું છું એ તો આપણી બાળક બુદ્ધિ છે. આપણે જેને આપણી સહન શક્તિ માનીએ છીએ ને અત્યારે એ તો આપણી બાળક બુદ્ધિ છે. આપણે કશું સફર નથી કરતા, આપણે કશું સહન નથી કરતા. આ ભક્તોના આખ્યાન જ્યારે સાંભળશું ત્યારે આપણને લાગશે કે આપણે કદાચ કોઈ જગ્યાએ માની બેઠા હોઈએ કે હું સહન કરું છું એ તો મારી બાળક બુદ્ધિ છે, મારી તુચ્છ બુદ્ધિ છે. મને હજુ મારામાં કાંઈ સારપ મનાની એટલે મનાયું કે હું સહન કરું છું. આપણે કશું સહન નથી કરતા. જે પૂર્વે આ ભક્તોએ કર્યું છે એમાંનું કશું જ નથી કરતા, કશું નથી કરતા. આપણે જેને માનીએ છીએ કે મારી પાસે થોડી ઘણી સહન શક્તિ છે ને, એ સહન શક્તિ નથી. એની અંદર પણ આપણે ક્યાંક એ સહન શક્તિ દ્વારા આપણા અહમનું પોષણ કરી બેસતા હોઈએ. આપણી સહન શક્તિ, સહન શક્તિ કોને કહેવાય, દુઃખ કોને કહેવાય, પીડા કોને કહેવાય? આપણે તો આપણી જ અનસમજનથી માની લીધેલું દુઃખ, આપણી જ અનસમજનથી માની લીધેલું જે દુઃખ છે, આપણા જે રાગ છે, આ લોકના કોઈ પણ પ્રકારના આપણું મનનું ધાર્યું કરવાના રાગ છે, આપણા માન મોટપના રાગ છે, આપણને સંપત્તિ મેળવવાના રાગ છે, એ રાગની પૂર્તિ ન થાય, એ રાગની પૂર્તિ ન થાય, આપણે અસમર્થ છીએ રાગની પૂર્તિ ન થાય, એ રાગની પૂર્તિ ન થઈ એને આપણે સહન શક્તિ માનતા હોઈએ, એ સહન શક્તિ નથી. આપણી અનસમજણને અજ્ઞાનને આપણે સહન શક્તિ માનતા હોઈએ, એ સહન શક્તિ નથી. આ ગ્રંથ આપણને ઘણું શીખવાડશે. સહન શક્તિ કોને કહેવાય, સહન કર્યું કોને કહેવાય, દુઃખમાં ધીરજ રાખી કોને કહેવાય, એ આપણને શીખવાડશે. આપણે તો પાપા પગલી આલીએ છીએ. નિષ્કુળાનંદ સ્વામી પોતે જ સિક્કો મારશે આ લોકોના આખ્યાનો કહી. નિષ્કુળાનંદ સ્વામી છેલ્લે પોતે જ સિક્કો મારશે કે બોલો આપણી આવી કોઈ કસોટી થઈ છે,
હવે આવી કસોટી થઈ નથી તો આપણને બોલવાનો અધિકાર જ નથી કે હું સહન કરું છું. આપણે કાંઈ સહન કર્યું નથી. ભગવાન અત્યારે એવી કસોટી કોઈની લેતા જ નથી એવું સ્વામી પોતે જ કહેશે. પણ આ ભક્તોના આખ્યાનથી આપણે જીવનની અંદર સમજણને કેળવીએ એવો સ્વામીનો અભિપ્રાય છે. જેમ પડે જનને પાસરું તેમ કરે છે એ કૃપાનિધિ, સુખ દુઃખને વળી સમવિષમે રાખે છે ખબર બહુવિધિ. જેવી રીતે પોતાના ભક્તને અનુકૂળ પડે એવી રીતે ભગવાન સુખ દુઃખ સમ વિષમે બહુ પ્રકારે પોતાના ભક્તની ખબરને રાખે છે. જેમ પાડે જનની પુત્રને બહુ બહુ કરે જતન, એમ જાળવે નિજ જનને બહુ ભાવે કરે ભગવાન. જેવી રીતે જનની એટલે માતા પોતાના પુત્રને બહુ બહુ પ્રકારનું જતન કરીને જાળવે છે એવી રીતે ભગવાન પોતાના ભક્તની બહુ ભાવે કરીને બહુ પ્રીતિએ કરીને જાળવણી કરે છે. એના હાથ અદૃશ્ય હોય છે, પરમાત્માના હાથ અદૃશ્ય હોય છે, આપણને દેખાતા નથી પણ સતત પકડી રાખે છે. સદગુરુના હાથ ક્રૌંચ પક્ષી જેવી વૃત્તિ રાખીને સેવતા સદગુરુના હાથ અદૃશ્ય હોય છે પરંતુ આપણો કોઈ આધાર બની રહે છે. તમે વિચારો આ સત્સંગની અંદર જે પ્રકારથી આ સત્સંગની જે પ્રકારની આખું બંધારણ છે ને જે પ્રકારે આ સત્સંગની વેલ્યુ છે એને સંપૂર્ણ આપણે નથી સમજ્યા હોતા. એના બંધારણની કેટલીક વખત આપણે મનનું ધાર્યું કરવા એમાં બહાર નીકળી જતા હોઈએ, એવું ઘણું બધું થતું હશે, છતાં પણ આપણને જાળવી રાખે છે. કઈ શક્તિ જાળવી રાખે છે? આપણાથી કદાચ સંપૂર્ણ એટલું ભજન ન થાય, તપ ન થાય, સેવા ન થાય તો પણ આપણને કોઈ જાળવી રાખે છે. કઈ શક્તિ જાળવી રાખે છે? કોઈના હાથ છે, હાથ છે પણ અદૃશ્ય છે. દયાળુ એવા મહારાજ, દયાળુ એવા સદગુરુઓ એના હાથ હોય છે, દેખાતા નથી હોતા પણ સતત આધારરૂપ બને છે. એ વૃત્તિ દ્વારા આધારરૂપ બને છે, એના હાથ વૃત્તિ દ્વારા ફેલાયેલા છે. એને અનુભવે, એને ખબર પડે કે આ ભવાટીના ભવસાગરની અંદર મને કેવો ઊંચો રાખ્યો, મને આ દરિયાના મોજાઓ, માયાના મોજાઓ જેની અંદર, જે માયાના મોજાઓ મને ક્યાંના ક્યાં તળાટીમાં લઈ જાય એવા છે. કદાચ માયાનો એક મોજો આવે, હું કદાચ મારું માથું આમ હેઠું પડી જાય, કદાચ બે ચામ ગુલટિયા ખાઈ જાઉં પણ તરત પાછો મને અધર ઝીલી લે છે. એ કોઈ દિવ્ય શક્તિ, એની અનુભૂતિ કરવી એ જ મહારાજની દયા. એ દિવ્ય શક્તિનો અનુભૂતિ કરવી કે માયાનો ઝપાટો આવે છે ત્યારે હું બે ત્રણ ગુલટિયા ખાઈ જઉં છું મારી ગાફલતાના કારણે, છતાં પણ મને કોઈ દિવ્ય એવી શક્તિ પકડીને પાછો ઉંચેરો કરી દે છે. એ શક્તિનો જે અનુભવ એ જ સદગુરુનો આધારની અનુભૂતિ. એવી અનુભૂતિ મહારાજની કરે, એવી અનુભૂતિ સદગુરુની કરે, એવી અનુભૂતિ સંતો ભક્તોના રાજીપાની કરે ત્યારે એને સતત એવું અનુભવાય જેને પામવા છે એ મારી સાથે છે, હું એને નથી જોઈ શકતો, એ મારું અજ્ઞાન છે, પણ એ મને અનુભવ કરાવે છે એની દયા છે. હું એને ભૂલી જાઉં છું એ મારી ગાફલતા છે, પણ એ મને નથી ભૂલતા એની કૃપા છે. હું એનાથી દૂર જવાનો પ્રયત્ન કરું છું એ મારી મૂર્ખામી છે, પણ એ મારી પાછળ પાછળ ચાલ્યા આવે છે એ જ એની ઉદારતા છે. આવો જો વિચાર કરતો રહે તો એને ધીરજ આખ્યાન ગ્રંથની અંદર જે જે વાતો આવશે એની અનુભૂતિ, સ્વામીનો અભિપ્રાય અને મહારાજની જે આપણને મહારાજને આપણી જાળવણી કરવાની જે માં જેવો મહારાજનો સ્વભાવ, એક માતા જેમ પોતાના પુત્રને પાડે સ્વભાવ, એ આપણને દેખાશે. મહારાજ તો કેવી રીતે જાળવે, સંતો વડોદરાની બાજુમાં એકવાર વિચરણ કરતા હતા. ગામને પાદર બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીના મંડળો બધા ભેગા થઈ ગયા, ધર્મશાળામાં ઉતારો કર્યો. મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે સંતો રામ જોડી માગ્યા હો, એટલે ગામમાં જઈને જોડી માગ્યા હો. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજે કહ્યું છે કે મહારાજ ધ્યાનમાં બેસે અને કથા વાર્તા કરે તેને હું લાડુ આપું છું. ભિક્ષાવૃત્તિ કરવાની શું જરૂર છે? ધ્યાનમાં બેહો, મહારાજ કહે છે ધ્યાન કરે
ભજન કરે તો હું એને લાડુ આપું. આજ ભિક્ષાવૃત્તિ માટે નથી જવું, બ્રહ્માનંદ સ્વામીએ આમ કહ્યું. કથા વાર્તા કરીએ, જોઈએ મહારાજ આપણને લાડવા આપે કે કેમ. બ્રહ્માનંદ સ્વામી તો સખા ભગત હતા ને, કરી શકે. તે મુક્તાનંદ સ્વામી કે આપની ટેક હશે તો મહારાજ જરૂર લાડવા આપશે, માટે સૌ કથા વાર્તા કરો. સંતો બધાય ધ્યાન ભજન કથા વાર્તામાં બેઠા. કથા જ્યાં પૂરી થઈ ત્યાં બપોરે બે ત્રણ બ્રાહ્મણો આવ્યા અને સાંકળ ખખડાવી અને બહારનું ઉગાડ્યું. બ્રાહ્મણો કહે, આ ગામમાં એક સાહુકાર બ્રહ્મ ભોજન કરાવે છે, તેને તમારા સાલું એને ખબર પડી કે અહીં ધર્મશાળામાં સ્વામી અને સાધુ ઉતર્યા છે, એટલે તમારા સારું લાડુ દાળ શાક ખીચડી અથાનું પાણી મોકલ્યા છે, તે તમે જમવા બેસો. બધાને ખૂબ જમાડીને બ્રાહ્મણો ચાલ્યા ગયા. સાધુ ફરી કથા વાર્તા કરવા માંડ્યા. કથા બાદ સૌ બીજે ગામ ચાલ્યા. માર્ગમાં શેઠની દુકાન આવી. બ્રહ્માનંદ સ્વામી કે આ ગામમાં કોણે બ્રહ્મભોજન કરાવ્યું? શેઠ કહે, આ ગામમાં બ્રહ્મભોજન કરાવે એવો કોઈ છે જ નહીં. અહીં બ્રહ્મભોજન કરાવે એવો એકે ગામમાં કોઈ ઉદાર માણસ નથી બ્રાહ્મણોને જમાડે, કોઈએ કરાવ્યું નથી. સંતો ચાલ્યા. પાદરમાં મુક્તાનંદ સ્વામીએ બ્રહ્માનંદ સ્વામીને કહ્યું, એ તો શ્રીજી મહારાજ અંતર્યામી છે, તે હજરા હજૂર છે, આપનો સંકલ્પ જાણીને આપણને જમાડી ગયા. પડે પડે ભગવાન પ્રતિપાળ કરે છે, ભગવાનની પરીક્ષા ન થાય. આ આખ્યાન સાંભળ્યું ને આપણે પરીક્ષા કરવા બેસી જઈએ કે ના બધું થઈ જાય છે હું જો, એવું નહીં. પરંતુ આખ્યાન દ્વારા એટલું બહુ પાક્કું રાખવું કે આપણે ધ્યાન ભજન કથા વાર્તા સત્સંગ આદિ કર્યા કરીશું તો કાર્ય તો મહારાજ કરશે, મહારાજને કરવાનું છે, મહારાજ કરાવે એ જ આપણે કરવાનું છે. જ્યારે મહારાજનું આપણે ધ્યાન ભજન કથા વાર્તા સત્સંગ આદિ જો કર્યા કરીએ તો મહારાજ ખબર રાખે જ. મહારાજનો જે થાય એની ખબર મહારાજ રાખે. આ દુનિયાની અંદર એક સ્ત્રી 20-25 વર્ષ સુધી એના બાપને ઘેર રહી હોય અને એ પછી પરણીને પોતાના પતિને ઘેર જાય તો એ સ્ત્રીની પછીની જવાબદારી ખવડાવવા પીવડાવવાથી માંડી એને બીમાર પડે તો દવાખાને લઈ જવાથી માંડીને એના કપડાંની જવાબદારી કોની થઈ જાય છે? પતિની થઈ જાય છે. એક પત્ની, એક સ્ત્રી આ લોકના એક મરી જાય એવા પુરુષને જો વર્તી હોય અને એની શરણાગત થતી હોય તો પુરુષ આખી જિંદગી બળદની જેમ વૈતરું કરી અને જો એક સ્ત્રીની રક્ષાને પોષણ કરતા હોય તો જે પરમાત્માનો આશરો કરે, જે પરમ સુખના નિધિ છે એવા સહજાનંદ સ્વામીનો આશરો કરે અને ભગવાન એને જાળવે નહીં, એવું કોઈ દી બનતું હશે? આ લોકનો મરી જાય ને હડી જાય એવો વ્યક્તિ જો એક સ્ત્રીની રક્ષા આટલી કરતો હોય શરણાગત સ્ત્રીની, તો જે શરણાગત પરમાત્માનો થાય એની મહારાજ ખબર રાખે જ. સર્વોપરી એવા મહારાજનો આશરો જે રાખે એને મહારાજ માં જેમ બાળકને સાચવે એમ સાચવે. જેમ પાડે જનની પુત્રને બહુ બહુ કરી જતન, એમ જાળવે નિજ જનને બહુ ભાવે કરીને, ભાવે કરી ભગવન. આ જગમાં જીવને વળી હરિ સમ હેતુ નહીં કોય, પરમ સુખ પામે પ્રાણધારી એમ ચિંતવે શ્રી હરિ સોય. આ જગની અંદર જીવને ભગવાન જેવું હેતુ એટલે કે હિતકારી કોઈ નથી, ભગવાન જેવા હિતકારી કોઈ જ નથી. ભગવાનને ભગવાનના સદગુરુ એ પરમ હિતકારી છે. પરમ સુખ આપે પ્રાણધારી એમ ચિંતવે શ્રી હરિ સોય. પરમ સુખ પામે કોઈ પણ રીતે મારો ભક્ત છે સુખને પામે, તમામ પ્રાણધારીઓ સુખી થાય આવું જ ભગવાન ચિંતવન કરે છે. પણ હવે નિષ્કુળાનંદ સ્વામી જે લખે છે એ કડી સમજણ આપણને ધીરજ આખ્યાનનો જે બેઝ છે, જેના બેઝ ઉપર ધીરજ આખ્યાન ગ્રંથ લખાયો છે એનો પાયો આ કડીમાં છે. જે દુખે થાય સુખ જનને તે દે છે દુખ દયા કરી. આ કડીને મોઢે કરી ગાયા કરવી. જ્યારે કંઈક દુઃખ આવે ને થોડું ઘણું, મેં કીધું ને આપણે સહન શક્તિ જેને કહીએ છે ને
એ તો આપણે તો પાપા પગલી બાલ મંદિરના છીએ વિદ્યાર્થી. આપણી પરીક્ષા કેવી છે અત્યારે, જે ભગવાન આપણી પરીક્ષાઓ કંઈક લે ને એ બાલ મંદિર જેવી. હા, લેતા હશે એવી મોટી પરીક્ષાઓ, એવા બહુ મોટા મોટા હશે જે બહુ નિશ્ચયવાળા પરિપક્વ એવા સંતો ભક્તોની લેતા હશે. અને મને તો એમ લાગે છે કે આપણી કંઈક જે લેતા હશે ને તો બાલ મંદિરના વિદ્યાર્થી છીએ એવું લાગે આપણને. કંઈક થોડી લીધી હોય બાલ મંદિરના વિદ્યાર્થીનું શું પરીક્ષા લેવાય? કેજીનો વિદ્યાર્થી હોય એ કે મારી એક્ઝામ છે તો આપણને દાંત આવે ને કે એની શું એક્ઝામ હોય? રમકડા રમવા એ એક્ઝામ હોય? પીઝા કેટલા ખાઈ જાય છે એ એક્ઝામ હોય? પેટ ભરાય અને પાછો હરીફાઈ, આવી હરીફાઈ હોય નાના છોકરાની હરીફાઈ. મને ખબર નાના છોકરા હોય ને, એકવાર બહુ નાના છોકરાઓની હરીફાઈ હતી, ગપ્પા હરીફાઈ. કેવી હરીફાઈ? કેટલું મોટું ગપ્પુ મારો છો આની એક્ઝામ. હવે આવી આપણી બધી સહનશક્તિ ને આવી આપણી પરીક્ષા હોય એમ, આપણું પેપર કોઈને બતાવાય નહીં કે મહારાજે મારું આવું પેપર લીધું હતું. કોઈક મોટા ભગવાનના એવા ભક્ત જોયો તો કહેશે કેજીનો છે, હવે આની શું એક્ઝામ? નાનો છોકરો જેમ કેજીનો કહે ને કે મારી આજ એક્ઝામ છે, તો એ એક્ઝામની અંદર આમ એ બી સી ડી લખવાના હોય બસ. પણ જેને ઇંગ્લિશ આમ આવડે છે એને જ લાગે કે ઓહો આમાં શું છે, આ તો નાનો છોકરો છે એમ. આપણે એ માંડ માંડ લખીએ ને એટલે આપણને લાગે કે મેં બહુ સહન કરી લીધું, પ્રેક્ટિસ જ નથી કરી એટલે. પણ કાંઈ આપણી એબીસીડી જેવી પરીક્ષા છે. પણ આ કડી આ ગ્રંથનો બેસ છે. જે દુઃખે થાય સુખ જનને તે દે છે દુઃખ દયા કરી, જે હ સુખે દુઃખ ઉપજે તે આપે નહીં કે દી હરી. જે દુઃખે કરીને પોતાના ભક્તને સુખ થાય એવું દુઃખ ભગવાન દયા કરીને આપે છે. પણ જે સુખ આપવાથી ભગવાનના ભક્તને દુઃખ થાય એ ભગવાન કોઈ દી એવું સુખ આપતા નથી. આપણે કરોડો વખત સુખની ઈચ્છા કરીએ, આપણે કદાચ એવા નિષ્કામ ભક્ત ન હોઈએ, સકામ હોઈએ, એના કારણે આપણે એવા ઘણા સુખની ઈચ્છાઓ કરીએ, પણ ભગવાન આપણને જો એમાં દુઃખ હોય ને તો દયા કરીને નથી દેતા. અને જે દુઃખથી આપણને સુખ ઉપજેવું હોય ને એ દયા કરીને એવું દુઃખ દે છે કે એનાથી આગળ જતા બહુ સુખ ઉપજે, એ ભગવાનને ખબર હોય. એ બહુ લાંબી દ્રષ્ટિવાળા છે, દયા કરીને દુઃખને આપવાવાળા છે. કચ્છમાં મહારાજનું એકવાર વિચરણ ચાલતું હતું, તે ફાગણનો તાપ હતો અને કોઈ રીતે સહન થાય નહીં એવો તાપ ફાગણ મહિનાનો. સંતો ઉઘાડે પગે ચાલતા હતા, મહારાજે નિયમ આપેલો ઉઘાડે પગે સંતો ચાલે. તે એ ચાલતા જોયા ને સંતોને ઉઘાડે પગે જ મહારાજે પોતાની મોજડીઓ બધી કાઢી નાખી, પગમાંથી બે મોજડી કાઢી નાખીને એ ઉઘાડે પગે ચાલે. પછી મહારાજ કે તમને નિયમ આપ્યો તે અમે પણ પાડ્યો, તમને ઉઘાડે પગે ચાલવા કીધું તો એવું નહીં ભાઈ ગોળ ના ખાવો ને આપણે ખાઈ લેવો, તમને આપે તો મેં કાઢી મોજડ્યો. સંતો કે તમે નિયમથી પર છો મારા, તમારે નિયમ ના હોય, તમે જોડા પહેરો, અમે તો જીવ છીએ, તમે તો પરમાત્મા છો, તમે જોડા પહેરો. મહારાજ કે તમે જોડા ન પહેરો તેથી તમને બળે છે, એ જોઈને અમે જોડા પહેર્યા હોય ને તોય અમને બળે. આ ભગવાનની દયા. જોડા ના પહેરવાનો નિયમ કોને આપ્યો છે? મહારાજે. સંતોના પગ બળતા જોઈને બળતરા મહારાજને મોજડી પહેર્યા હોવા છતાંય થાય છે. મહારાજ કે આમે મને પગ બળવાના છે, મોજડી પહેરું તોય તમારા પગ બળતા જોઉં ને એટલે મને બળે. પછી પૂછ્યું તમારા પગ કેવા બળ્યા? મહારાજે સંતોને પૂછ્યું. ત્યારે મહાનુભાવાનંદ સ્વામી કે મહારાજ અમદાવાદમાં ચૈત્ર માસના તાપમાં જોડી માગવા જતા ત્યારે જેવા નહોતા બળ્યા એવા આજે બળ્યા છે. અમદાવાદ જેવા શહેરમાં આવા પગ નહોતા બળ્યા ચૈત્ર માસમાં, આ ફાગણમાં એવા પગ બળ્યા. એ સાંભળીને મહારાજની આંખમાં આંસુ આવી ગયા. દયા તો મહારાજે, જો દયા કેટલી છે, ઉઘાડે પગે ચાલવું એ નિયમ મહારાજે જ દીધો છે. પણ સંતો જ્યારે આવું બોલ્યા કે અમદાવાદના ચૈત્ર માસ કરતા પણ અહીંયા આગળ વધારે પગ તપવા લાગ્યા, શ્રીજી મહારાજની આંખમાં આંસુડા આવી ગયા. આવા તો દયાળુ મહારાજ છે. પછી મહારાજ કે આ નિયમ કેવળ તપ માટે નહીં પણ દેહના ભાવથી પર થઈને આત્માના ભાવને પામવા માટે આપ્યા છે. આ તપ નથી કરાવતો તમને,
પણ આ દેહ છે ને એ હાવ ખોટો થઈ જાય અને તમે આત્મભાવે વર્ત્યા કરો એટલે સદાય સુખિયા રહો. જે આત્મભાવે વર્તે એ સદાય સુખ્યો રહે છે, જે દેહ ભાવે વર્તે છે એ સદાય દુઃખ્યો રહે છે. આપણા જે દુઃખ છે ને એ બધા દેહ ભાવના છે. દેહ ભાવ પોતાને આ દેહનું સ્વરૂપ મનાનું છે એ બધા દુઃખ છે. આપણા જે દુઃખનું લિસ્ટ જો કાઢવામાં આવે તો એ દુઃખનું સોલ્યુશન ફક્ત નિજાત્માનમ બ્રહ્મરૂપમાં એક જ ગોળી છે. એક ગોળી જ આપણા દુઃખનું બધી નિવૃત્તિ કરી દેવું હોય કે હું આત્મા છું. આપણને દુઃખ શું હોય, કોઈ મૂરખ કહી દીધો આટલું દુઃખ હોય, મને મૂરખ કીધો, મૂરખ કીધો, મૂરખ કીધો. ભાઈ તને મૂરખ કીધો, તું ક્યાં મૂરખ છો, તું આત્મા છો, પરમ જ્ઞાનવાન છો, કઈ વાંધો નહીં. એને કીધું મૂરખ, એ તો આ શરીરને જોઈને કહે છે ને, શરીરની પ્રકૃતિ જોઈને કહે છે ને, શરીરના વર્તનને જોઈને કહે છે ને. તો એ જે તું છો જ નહીં, માને જ શા માટે. શબ્દ આકાશનો ભાગ છે, જવા દે મૂર્ખામી આકાશમાં. પણ ચોંટાડે જીવ, પોતે ચોંટાડે. મને શું કીધો, મૂરખ કીધો. અને પછી એટલું પીન પછી પાછો કે મેં બહુ સહન કરી લીધું. કાંઈ સહન નહીં, આકાશનો ભાગ કરદો શબ્દ એટલે પૂરું. એમાં સહન કર્યું છે જ શું, આપણે કાંઈ સહન કર્યું નથી. આકાશનો ભાગ છે તો આકાશમાં આમે જતો રહ્યો. પકડીને પછી મેં માન્યું કે ના મેં પી લીધું, એ માન્યું પી લીધું એ જ મૂર્ખામી. આપણે કાંઈ પીધું નથી, જતો રહ્યો ભાઈ આકાશમાં, હશે આમે શું ફેર પડ્યો. કોઈ કહી દીધા બહુ હોશિયાર છો તો કે હોશિયાર થઈ જઈએ. કોઈ આપણને એવું કે ઓહો તમે તો આ દુનિયાની અંદર જેટલા હોશિયાર વ્યક્તિઓ છે ને એમાંના સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આખી પૃથ્વી પર હોશિયાર તમે છો, હોશિયાર થઈ જઈએ ના થવાય. કોઈ મૂરખ કે મૂરખ થઈ જઈએ ના થવાય. ભગવાને જેમ જેટલું આપ્યું છે બરાબર દીધું છે, બરાબર દીધું છે. કોઈ મૂરખ કીધા ને એ ભગવાને દયા કરીને જ આપણને કીધું હશે. કોઈ જગ્યાએ આપણા મનનું ધાર્યું ના થવા દીધું ને મહારાજે દયા કરીને નહીં થવા દીધું હોય. કાંઈક એવા વિચારોથી મહારાજ મહારાજ ને મહારાજમાં રહેવાય તો ઘણું છે. એવું જો રહેવાય એ આ ધીરજ આખ્યાનમાંથી શીખવાનું છે. ભગવાન એવું દુઃખ આપે છે કે જે દુઃખથી પોતાના ભક્તને સુખ થાય, દયાએ કરીને આપે છે. પણ જીવને દુઃખ જોતું નથી, પ્રોબ્લેમ એ છે. આ ગ્રંથ આપણને એટલું જ શીખવાડે છે કે ભગવાન પાસે એકલી સુખની અપેક્ષા ન રાખવી. દુઃખ આપે ને એને ભગવાનની દયા માનવી. આપણે સુખને દયા માનીએ છીએ. ગાડી મળી ભગવાનની દયા, ઘર મળ્યું ભગવાનની દયા, છોકરા મળ્યા ભગવાનની દયા, હા એ દયા. પણ દુઃખ મળ્યું એનાથી હા વિપરીત બધું મળ્યું એ પણ ભગવાનની દયા. સુખ દુઃખ આપણે એવું નથી જોતું, કુંતાજી જેવા આપણે સમર્થ નથી કે ભગવાન મને તમે દુઃખનો દુઃખ જ દેજો. આમાં આખ્યાનો આવશે એ આખ્યાનો જેટલા આપણે સમર્થ નથી એ ભક્તો જેટલા કે આપણે દુઃખને દુઃખ માગીએ પણ અસમર્થ છીએ. પણ સુખને પણ ભગવાનની દયા, દુઃખને પણ ભગવાનની દયા એટલું તો માનીએ કે સુખને જેમ દયા માનતા થઈ ગયા છે સહેજે આપણે કંઈક સારી પ્રાપ્તિ થાય આ લોકની એટલે આપણે એને દયા માનીએ છીએ ને કે શું થયું ભગવાનની દયા. તો દુઃખ આવે ત્યારે પણ શું માનવાનું છે, ભગવાનની દયા. બે દયા છે. ક્યારેક આ ગળું આપણને પકડાયું હોય તો પેલી પીવાની દવા આવે, આપણે ત્યાં ઇન્ડિયામાં તુલસીનો સિરપ મળે એ આમ પીવો તો સારો લાગે બરાબર. પણ પછી મેલેરિયા થયો હોય એની ગોળી ગળો તો કડવી લાગે, મેલેરિયાની ગોળી કડવી લાગે. અને ગળાની દવા તો તુલસીનો સિરપ તો પછી છોકરાને ટેવ પડી જાય ને તો ટેસ્ટ આવે તો ગળું સારું થઈ જાય તોય પીધે રાખે કે સરસ લાગે છે આ સિરપ. મિન્ટની ગોળી આવે એ ગળાને સારી લાગે, મિન્ટની ગોળી ગળું સારું થઈ જાય તોય ચાલુ રાખે. આવી ઔષધ હતું પણ ઔષધની જગ્યાએ સારું લાગ્યું તો એ મિન્ટની ગોળી દયા લાગી. તો પેલી મેલેરિયાની ગોળી કડવી છે એ પણ શું છે, દયા જ છે. એ દવા જ છે, ઓલી દવા છે, ઓલી દવા છે, બે દવા છે. એમ આપણે કદાચ એકલા દુઃખને દયા નથી માની શકતા, સુખને દયા માનવાની ટેવ પડી છે. એમાં ખાલી એટલી સમજણ ફેરવાની છે દુઃખ પણ દયા છે. એમાંથી પછી જતે દિવસે એવી ઊંચી સમજણ કુંતાજી જેવી ભગવાનને મોટાની કૃપાથી આવે કે જેટલું દુઃખ આવે એ જ ભગવાનની દયા. પ્રથમના 14માં પ્રમાણે સુખ આવશે તો રખે મને બંધન થાય એવો ભય એ પછીની વાત છે. પણ અત્યારની સમજણમાં આટલું તો જો ધીરે 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 આપણે કેળવીએ તો ધીરજ આખ્યાન ગ્રંથ સ્વામીને લખવાનું થોડુંક સાર્થક થાય.
જેમ અને કવિદની ઔષધિ હોય અતિ કડવી કસાયલી દરદારી દે દર્દીને ટાળવા ઉપાધિ બાહેર માયલી. જેમ અનેક વિધની ઔષધિ હોય, કડવી હોય, કસાયેલી હોય, બહુ ઘોળેલી હોય, દરદારી એટલે કે વૈદ દર્દીને આપે એ બહારની અને અંદરની બધી ઉપાધિને ટાળવા માટે આપે છે. બહારની ઉપાધિ ટળી જાય, અંદરની ઉપાધિ પણ ટળી જાય. કુપથ્ય વસ્તુ કે દી ન દિયે ખાવા તે ખોટે મસે કરી નિષ્કુળાનંદ એમ નિજ જનની સાય કરે છે શ્રી હરિ. જે ખાવાથી તકલીફ થાય એવી વસ્તુ કોઈ દિવસ ભગવાન કોઈ પણ બાને ખાવા દે નહીં, કહેતા એવું કોઈ વસ્તુ. જેમ પેલો વૈદ છે એ કડવી દવા દે છે, મોઢું બગડી જાય થોડી વાર એવી દવા દે છે, કડવી દવાના ઓડકાર આવે ઉપર શીરો ખાધો હોય ને તો શીરો ડબાઈ જાય ને દવા ઉપર આવે આવી દવા દે છે. પણ એ વૈદના ડૉક્ટરના હૃદયમાં એક જ ભાવના છે કે આ દર્દીનું મારે દર્દ કાઢવું છે. એ ડૉક્ટર ઉપર વિશ્વાસ મૂકીને ઘણી દવા આપણે લે, મોઢું બગાડીને પણ લઈ તો લઈએ જ, કારણ કે આપણે રોગને કાઢવો છે. આ કેન્સરનો કીમો આપે ત્યારે કેટલી પીડા થાય છે, જેને અનુભવી છે એની વાત સાંભળીએ કે અતિ પીડા થાય, કીમોમાં અતિ પીડા થાય તો પણ વ્યક્તિ સહન કરે છે. કાઢવું છે શું? કેન્સર કાઢવું છે તો કીમોથેરાપીને પણ એક્સેપ્ટ કરે છે. હાર્ટની નાડી બ્લોક થાય તો એના ઓપરેશન માટે ડૉક્ટરને સહી કરીને આપી દે છે, તમે મારું હાર્ટ ચીરી નાખો નો પ્રોબ્લેમ. હાર્ટ ચીરવા સુધીની વ્યક્તિ તૈયારી એ સુખ છે. હાર્ટ ચીરવું એ સુખ છે, છાતીમાં ચીરો મૂકવું એ સુખ છે, દુઃખ જ છે, પરંતુ એ દુઃખની પાછળ સુખ દેખાય છે. મારું હૃદય 20 વર્ષના છોકરા જેવું પાછું કરી દેશે, મારી નાડી નવી નાખી દેશે એટલે મારું આયુષ્ય 15 વર્ષનું વધી જશે, આયુષ્ય જીવવામાં સુખ દેખાય છે, તો છાતી ઉપર ચીરો એ દુઃખ નથી લાગતું, મૃત્યુના ફોર્મ ઉપર સહી કરતા દુઃખ નથી લાગતું. એક વ્યક્તિ બે હાથ પગ વાળો છે એની કોઈ તાકાત નથી. જે ડૉક્ટર શું ઓપરેશન કરે છે, ડૉક્ટરથી બધા જ કેસો સક્સેસ થયા હોય એવો કોઈ ડૉક્ટર હોય છે? જીવનમાં 100 કેસ લીધા હોય તો 2 કેસ ફેલાઈ ગયા હશે. જે સક્સેસ ડૉક્ટર કહેવાતો હશે ને એવા ડૉક્ટરથી પણ 2 કેસ ફેલ ગયા હશે. છતાં પણ સફળ ડૉક્ટરના નામે છાતીને ચીરાવા માટે વ્યક્તિ તૈયાર થાય છે, કારણ કે દુઃખની પાછળ શું દેખાય છે? સુખ દેખાય છે. બસ એક બે પગના ડૉક્ટર, એક બે હાથને પગવાળા ડૉક્ટર ઉપર ભરોસો છે. જે ડૉક્ટર હાર્ટનું ઓપરેશન પોતે કરતો હોય ને એને એટેક આવી જાય એની એને ખબર નથી, એવા ડૉક્ટર ઉપર ભરોસો રાખીને જ્યારે આપણે જીવીએ છીએ. જે ડૉક્ટર સાથે નક્કી થયો ઓપરેશન મારું કાલ કરશે ને આજે એને એટેક આવે ને જતો રહ્યો, એને જ એટેક આવે ને જતો રહ્યો, કાલ આપણું ઓપરેશન એ કરવાનો હતો, આવું બને છે. એવા ડૉક્ટર પર ભરોસો જો રાખતા હોઈએ તો સમર્થ એવા પરમાત્મા જે સર્વ સમર્થ છે, જે અસમર્થ નામની વસ્તુ જેનામાં કંઈ છે જ નહીં, એવા મહારાજ ઉપર ભરોસો, એવા મહારાજનું આપેલું દુઃખ એ કદાચ થોડું ઇન્જેક્શન મૂકે, થોડો ચીરો મૂકે, ઓકે મારા સુખને અર્થે મૂકે છે, થોડી કડવી દવા પાઈ છે મારા સુખને અર્થે, જે કરતા હશે એ પોતાના સુખે સુખિયા કરવા માટે કરતા હશે. સ્વામી કે આટલો વિશ્વાસ મહારાજ ઉપર રાખો, નિષ્કુળાનંદ એમ નિજ જનની સહાય કરે છે શ્રીહરિ. આવી રીતે ભગવાન પોતાના ભક્તની સહાય કરે છે એવું સ્વામીએ આ કડવું એક એની અંદર કથા કીધી. 10 કડી અહીં પૂર્ણ, કડવું એક પૂર્ણ થયું છે ગણેશયામમાં.